ગાંધીના ગુજરાતમાં ગાંધીજીના ચશ્મા ઉતારતા આવા આવારા અસામાજિક તત્વોને ઝડપથી ઝડપી લેવામાં આવી તેવી માંગ ઉઠવા પામી છે રાજ્યભરમાં અને દેશભરમાં. ગાંધીજી ના ચશ્માને ઉતારી અને મજાક બનાવતા હોય તેવા અસામાજિક તત્વોને ઝડપથી ઝડપી લેવામાં આવે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ભારત દેશને આઝાદી અપાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી એવા મહાત્મા ગાંધી, મોહનચંદ કરમચંદ ગાંધી, ગાંધીનું ગુજરાત, એમાંય પણ ખાસ કરીને ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ ગાંધીના નામ પર હોય ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ ગાંધીજીની પ્રતિમા પરથી ચશ્મા હટાવી અને અસામાજિક પ્રવૃત્તિ કરતા જોવા મળી રહ્યા છે. ધોરાજીના આઝાદ ચોકમાં આવેલી ગાંધીજીની પ્રતિમાને પહેરાવવામાં આવેલા ચશ્માને ગાયબ કરી નાખતા અસામાજિક તત્વો જોવા મળી રહ્યા છે. દેશભરમાં અને રાજ્યભરમાં પણ આવા અસામાજિક તત્વો છે કે જે ગાંધીજીના નામે નમન તો કરે છે, પ્રતિદિન નમન કરે છે, પરંતુ દેખાવ પૂરતા નમન કરે છે અને તેઓ જ્યારે આવે અસામાજિક પ્રવૃત્તિ કરતા જોવા મળી રહ્યા છે. ધોરાજીના આઝાદ ચોકમાં સીસીટીવી કેમેરા હોવા છતાં પણ કોઈ અસામાજિક તત્વો દ્વારા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને પહેરાવવામાં આવેલા ચશ્માને ગાયબ કરી નાખવામાં આવ્યા છે. આ એકવાર નથી થયું. પોલીસ આવા અસામાજિક તત્વોને પાઠ નથી ભણાવતી, જેથી કરીને વારંવાર આ ઘટના બને છે. ગાંધીજી માટે શરમજનક કહી શકાય ગુજરાતની પોલીસ અને ગુજરાતની સરકાર કે જે ગાંધીજીના ચશ્મા ગાયબ કરતા અસામાજિક તત્વોને પકડવામાં ક્યારેય રસ દાખવતી ન હોય અને આવા અસામાજિક તત્વોને જાણે કે મોકળું મેદાન મળતું હોય તેવું જોવા મળી રહ્યું છે. પોલીસ દ્વારા આવા અવારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આવા અવારા તત્વોની સામે જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં વધુ ને વધુ આવી ઘટનાઓ જોવા મળશે. ત્યારે રાષ્ટ્રપિતાનું અપમાન ગણાય, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું સન્માન જાળવવું જોઈએ, માન જાળવવું જોઈએ, તેના બદલે આવું કરીને અસામાજિક તત્વો દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની મજાક ઉડાવી રહ્યા છે, મજાક બનાવી રહ્યા છે અને મુખ સરકાર અને પોલીસ તંત્ર આવા અસામાજિક તત્વોને પકડવામાં જાણે કે મોકળું મેદાન આપતી હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે આવા અસામાજિક તત્વો પર પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે ને સરકાર દ્વારા પણ તેના પ્રત્યે ધ્યાન આપી કડક કાર્યવાહી કરવામાં આવે ને તેવા અસામાજિક તત્વો પ્રત્યે જે અસામાજિક પ્રવૃત્તિ કરી રહ્યા છે તેવાઓને પાઠ ભણાવવા માટે એક નમૂનો પેશ કરવામાં આવે ને આવા અસામાજિક તત્વોને પકડીને તેમને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી ધોરાજીની પ્રજાની માંગ છે. ગાંધીના ગુજરાતમાં ગાંધીજીની સામે માન સન્માન જાળવવું જોઈએ અને ગાંધીજીની પ્રતિમાના ચશ્મા ઉતારી લેવાની હરકત કરનાર અસામાજિક તત્વોને ઝડપથી ઝડપી લેવામાં આવે તેવી ધોરાજીની જનતા ઈચ્છી રહી છે, સમગ્ર દેશની જનતા ઈચ્છી રહી છે. અને તેમાંય ખાસ કરીને ગાંધીના ગુજરાતમાં ગાંધીજીની ચાહત અને દેશ વિદેશમાં પણ ગાંધીજીની એટલી બધી ચાહના છે કે જ્યારે પ્રધાનમંત્રી વિદેશમાં જાય છે ત્યારે ગાંધીજીના ગુણગાતા ક્યારેય પાછાને પાની કરતા નથી ને ગાંધીજીના નામથી દેશની શરૂઆત છે થાય છે ને વિદેશમાં પણ ગાંધીજીના નામનો ડંકો વાગી રહ્યો છે. વર્ષોથી લોકો ગાંધીજીને અહિંસાના જે તેમના મૂલ્ય છે તેને જાણવાનો પ્રયત્ન કરતા હોય છે અને તેઓ ગાંધીજીના દેશ વિદેશમાં ડંકો વગાડી ચૂક્યા છે અને દેશ વિદેશમાં ખૂબ જ જાણીતી મહાન વ્યક્તિ છે, જેને લઈને તેમને રાષ્ટ્રપિતાનું બિરુદ પણ આપવામાં આવ્યું છે. ત્યારે આવા અસામાજિક તત્વોને પોલીસ દ્વારા પકડી લઈને પાઠ ભણાવવા માટે કડકમાં કડક સજા કરવી જોઈએ તેવી ધોરાજી પ્રજાની, ગુજરાતની જનતા અને દેશની જનતાની માંગ છે.